हेलो एवरीवन, नाउ लेट्स कंटिन्यू विथ बर्थ इंजुरी। सेकंड इज इंजुरीज टू द नर्व्स, एट्ले कि बर्थ समय नर्व्स में जो इंजुरी प्रेजेंट हो अथवा तो जोवा मळे ए नर्व्स इंजुरी इज कॉमन इन न्यूनेट्स ड्यूरिंग द प्रोसेस ऑफ डिलीवरी। दे इंक्लूड द फॉलोइंग, ए फेशियल पाल्सी एंड बी ब्रेकियल पाल्सी। એટલે કે જે બર્થ સમયે નવ ડેમેજ થાય છે, ઇન્જ્યુરી જે જોવા મળે છે, એમાં જનરલી મોસ્ટ કોમન કઈ છે તો કે ફેશિયલ પાલ્સી, બરાબર। જે ફેશિયલ નવ છે એમાં કંઈ ડેમેજ થાય એના લીધે, એન્ડ ધેન છે બ્રેકિયલ પાલ્સી, એટલે કે જે બ્રેકિયલ નવ છે, બ્રેકિયલ પ્લેક્સિસ છે, ત્યાં કંઈ ડેમેજ થાય તો એના લીધે। બ્રેકિયલમાં આપણે પાછું બે છે, અર્બ પાલ્સી એન્ડ ક્લમ્પ કેસ પાલ્સી। ફર્સ્ટ છે ફેશિયલ પાલ્સી, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ બેલ્સ પાલ્સી, બરાબર। ફેશિયલ પાલ્સીને આપણે બીજું નામ શું કહીએ છીએ, બેલ્સ પાલ્સી, બરાબર। જે એમાં શું થશે, ધ ફેશિયલ નર્વ મે ઇન્જ્યુર્ડ બાય ડાયરેક્ટ પ્રેશર ઓફ ધ ફોર્સેપ્સ બ્લેડ્સ ઓર બાય હેમરેજ ઓર ઇડીમા અરાઉન્ડ ધ નર્વ। એટલે કે જે આપણે જે ફેશિયલ નર્વ્સ છે, બરાબર, બોડીમાં જે ફેસમાં આપણે ફેશિયલ નર્વ્સ આવેલી હોય એમાં ક્યાંક ડેમેજ થશે। આ કોઈ પણ નર્વ્સમાં ગમે ત્યાં ક્યાંક શું થતું હોય કે આપણે જ્યારે ફોર્સેપ ડિલિવરીમાં જે ફોર્સેપનો યુઝ કરીએ તો એના પ્રેશરના લીધે, અથવા તો કોઈ જાતનું હેમરેજ પ્રેઝન્ટ હોય એના લીધે, અથવા તો સોજો કીડીમાં પ્રેઝન્ટ હોય તો એના પ્રેશરના લીધે શું થતું હોય કે આ નર્વ છે એ ડેમેજ થાય, એના લીધે શું થાય, આ કન્ડિશન ડેવલપ થાય। ઇટ મે અકર્સ ઇન નોર્મલ ડિલિવરી વિથ મચ પ્રેશર ઓન ધ રુમસ ઓફ મેન્ડિબલ વેર ધ નવ ક્રોસેસ સુપરફિશિયલી। એટલે નોર્મલ ડિલિવરીમાં પણ આ કન્ડિશન મે બી પ્રેઝન્ટ હોય કે જે મેન્ડિબલ બોન છે, આપણે નીચેનું આપણે આ જે જડબું હોય, બરાબર, અહીંયા જે હોય એ મેન્ડિબલ બોન હોય, એમાં અહીંયા સાઇડમાં, બરાબર, રુમસ એટલે મેન્ડિબલ રુમસ જે પાડો, અહીંયાથી જે ફેશિયલ નવ પસાર થતી હોય તો અહીંયા ડેમેજ થવાના લીધે આ કન્ડિશન થઈ શકે, બરાબર। તો આ જે તે ફેશિયલ નર્વ્સ છે એમાં ક્યાંય પણ મેબી પ્રેશર આવે અથવા તો કંઈ ડેમેજ થાય તો આ કન્ડિશન જોવા મળી શકે। ધ ડાયગ્નોસ્ટિક ફીચર્સ ઓફ ફેશિયલ પાલ્સી આર ફેશિયલ એસિમેટ્રી, ઇનેબિલિટી ક્લોઝ ધ આય, એન એપ્શન ઓફ રૂટીન રિફ્લેક્સ ઓન ધ અફેક્ટેડ સાઇડ। એટલે આપણે આના ફીચર્સમાં આપણે શું ઇન્ક્લુડ કરશું, તો કે બેબીનું જે ફેશિયલ હશે એ સિમેટ્રિક, બરાબર, ઇક્વલ નહીં હોય, અને જ્યાં એને આ જે આઈ છે એ મેબી ક્લોઝ કરવામાં પ્રોબ્લેમ, ઓપન ન ઓપન રહેતી હોય, બરાબર, ક્લોઝ ના કરી શકતો હોય, અને જે રૂટીન રિફ્લેક્સ છે બેબીનું, આપણે રિફ્લેક્સીસ આગળ આપણે જોઈ લીધા, એમાં રૂટીન રિફ્લેક્સ છે એ એબસન્ટ હોય, જે તે અફેક્ટેડ પાર્ટ હોય એ સાઈડ। ઓન અ ક્રાઇંગ ધ એંગલ ઓફ ધ માઉથ ઇઝ ડ્રોન ઓવર ધ અનઅફેક્ટેડ સાઈડ। એટલે જે બેબી છે જ્યારે રડતું હશે, બરાબર, તો આ રીતેનું જે માઉથ છે એ વિરુદ્ધ સાઈડમાં શું થશે કે આવી રીતના એંગલ જોવા મળી શકે, આવી આ જે કન્ડિશન જોવા મળી શકે। આ ફેશિયલ પાલ્સીનું ફીચર્સનું બેબી છે, બરાબર, અથવા તો આ ટાઈપના છે એ ફીચર્સ જોવા મળી શકે। સકિંગ રિફ્લેક્સ રિમેઇન અનઅફેક્ટેડ, જે સકિંગ રિફ્લેક્સ છે એમાં કોઈ ઇફેક્ટ મીન્સ કે અસર જોવા મળતી નથી। ધ કન્ડિશન યુઝલી રિકવર્સ વિથિન વીક્સ બીકોઝ ઓફ ગ્રેટર રિજનરેટિવ પાવર એન્ડ શોર્ટ લેન્થ ઓફ ધ નર્વ્સ। જે આમાં રિકવરી છે આપણે જનરલી વીકની અંદર જોવા મળતી હોય છે, કેમકે એ પીરિયડ દરમિયાન શું હોય કે રિજનરેટિવ પાવર સારો હોય અને જે તે લેન્થ છે એ પણ શોર્ટ હોય, એટલા માટે આઈ શુડ બી પ્રોટેક્ટેડ વિથ એન્ટિસેપ્ટિક ઓઇન્ટમેન્ટ એઝ ધ રિમેઇન ઓપન ઇવન ડ્યુરિંગ સ્લીપ। એટલે જો બેબીને આ કન્ડિશનના લીધે આઈ ઓપન જ રહેતી હોય, બરાબર, મેબી એ જ્યારે સ્લીપિંગ, બરાબર, સ્લીપિંગ કન્ડિશનમાં હોય ત્યારે ત્યારે આપણે શું કરવાનું રહે, જે એન્ટિસેપ્ટિક ઓઇન્ટમેન્ટ આવે છે એ આપણે બેબીને
अथवा तो आई ड्रॉप ने अपने नाखवाना रही एटले शू थाय के एने कोई इन्फेक्शन बेबी ने ना लागे। फेशियल पाल्सी केन बी फाउंड बायलेटरल और इन एसोसिएट विथ इंट्राक्रेनियल लेसन, एटले ये बायलेटरल पण होई सके अने इंट्राक्रेनियल लेसन ना लीधे पण होई सके। तो आ हतुं फेशियल पाल्सी अथवा तो बेल्स पाल्सी अने एमां जे फेशियल नर्व छे એમાં પ્રેશર અથવા તો ડેમેજના લીધે જોવા મળે થોડું, અને શું થાય કે એમાં જે તે બરાબર પિક્ચર જોયું હતું એ પ્રમાણે ફીચર્સ જોવા મળે। હવે સેકન્ડ છે બ્રેકિયલ પાલ્સી, બરાબર આપણે અહીંયા પિક્ચર છે અહીંયા જે તે બ્રેકિયલ પ્લેક્સિસ છે બરાબર ત્યાં કંઈક ડેમેજ થતું હોય બરાબર। ધ ડેમેજ અકર્સ ઇન ધ બ્રેકિયલ નર્વસ રૂટ્સ ઓર ઇન ધ ટ્રંક ઓફ ધ બ્રેકિયલ પ્લેક્સિસ, એટલે આ રીતે ક્યાંય કોઈ ડેમેજ હોય થાય તો શું થશે બ્રેકિયલ પાલ્સીની કન્ડિશન જોવા મળી શકે। એમાં આપણે બે કન્ડિશન છે અર્બ પાલ્સી એન્ડ ક્લમ્પટીસ પાલ્સી। જે ફર્સ્ટ પિક્ચર છે બરાબર આ જે એરો બતાવ્યો છે અને અહીંયા જે હેન્ડની કન્ડિશન છે એ શું સજેસ્ટ કરે છે ક્લમ્પકેસ પાલ્સી, અને જે સેકન્ડ પિક્ચર છે અને જે હેન્ડની કન્ડિશન સજેસ્ટ કરે છે એ છે અર્બ પાલ્સી। હવે ફર્સ્ટ જોઈએ અર્બ પાલ્સી। ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ વેન અપર સર્વાઇકલ રૂટ્સ C5 એન્ડ C6 આર ઇન્વોલ્વ, એટલે જો આ ડેમેજ થાય અથવા તો ઇન્વોલ્વ થાય ત્યારે આ કન્ડિશન જોવા મળે। ધ પેરેલાઇસિસ કોઝ ધ આર્મ હેંગ લિમ્પલી એડેક્ટેડ એન્ડ ઇન્ટરનલી રોટેટેડ વિથ એલ્બો એક્સટેન્ડેડ, હવે એટલે શું કહેવા માગે છે કે જે શું પેરાલાઇસિસના લીધે શું થશે આર્મ છે હેંગ જોવા મળશે, એડેક્ટેડ એટલે આપણે ખબર છે શરીરની નજીક બરાબર, અહીંયા જે આપણે આ કન્ડિશન છે આ રીતે હેન્ડની પોઝિશન જોવા મળશે બરાબર, એડેક્ટેડ હેન્ડ છે પછી એક્સટેન્ડ હેન્ડ છે બરાબર, કોણી પાસે આપણે એલ્બો પાસે બેન્ડ નથી, તો પછી શું છે પ્રોનેશન ઓફ ધ ફોર આર્મ એન્ડ ફ્લેક્શન ઓફ ધ રિસ્ટ ઓલ્સો ડેવલપ બરાબર, એટલે પ્રોનેશન એટલે આપણે ખબર છે ઊંધું ફોર આર્મ છે એ ઊંધું થયેલો જોવા મળશે બરાબર, અને રિસ્ટ છે એ ફ્લેક્સ બરાબર, અહીંયાથી આપણે જોઈએ છીએ રિસ્ટ છે એ ફ્લેક્સ થયેલી જોવા મળે। મોરો રિફ્લેક્સ એન્ડ બાયસેપ જર્ક આર એબ્સન્ટ ઓન ધ અફેક્ટેડ સાઈડ, એટલે આપણે જે રિફ્લેક્સ હતા બરાબર એમાં મોરો રિફ્લેક્સ હતું એ જ્યારે આપણે અસેસ કરશું તો એ એબ્સન્ટ હશે, અને જે બાયસેપ જર્ક આપણે અસેસમેન્ટ કરીએ એ પણ એબ્સન્ટ જોવા મળે, જે અફેક્ટેડ પાર્ટ હોય અફેક્ટેડ સાઈડ હોય તે બાજુ। હવે આમાં મેનેજમેન્ટમાં શું કરીશું કે મેનેજમેન્ટ ઓફ કન્ડિશન ડન વિથ યુઝ ઓફ સ્પ્લિન ટુ હોલ્ડ ધ આર્મ એબડેક્ટેડ ટુ અ રાઇટ એંગલ એન્ડ એક્સટર્નલી રોટેટેડ, એટલે આ કન્ડિશનને કરેક્ટ કરવા આપણે સ્પ્લિન્ટ આવે બરાબર એનો આપણે યુઝ કરીશું। મસાજ એન્ડ પેસિવ મુવમેન્ટ આર ઓલ્સો હેલ્પફુલ બરાબર, મસાજ કરી શકીએ અને પેસિવ મુવમેન્ટ કરાવીને પણ આ કન્ડિશનમાં સુધારો થઈ શકે। યુઝઅલી કમ્પ્લીટ રિકવરી ટેક પ્લેસ વિથિન વીક્સ ઓર મંથ્સ બટ ઇન અ સિવિયર ઇન્જુરી પરમનન્ટ ડિસેબિલિટી મે ડેવલપ, જનરલી શું થતું હોય કે વીક્સમાં અથવા તો મંથની અંદર થોડા ઘણા મંથની અંદર રિકવરી જોવા મળે, પણ જો વધારે ડેમેજ થયું હોય બરાબર તો પરમનન્ટ ડિસેબિલિટી પણ ડેવલપ થઈ શકે। એન્ડ ધેન નેક્સ્ટ ઇઝ ક્લમ્પકેસ પાલ્સી, એટલે ઇટ અકર્સ ડ્યુ ટુ ડેમેજ ઓફ 7th or 8th સર્વાઇકલ ઓર 1st થોરેસિક નર્વ રૂટ, એટલે આ જે નર્વ છે એ ડેમેજ થાય બરાબર એના લીધે। ધ ફીચર્સ આર પેરેલાઇસિસ ઓફ ધ મસલ ઓફ ધ ફોર આર્મ વિથ રિસ્ટ ડ્રોપ એન્ડ ફ્લેસિક ડિજિટ, એટલે જે અહીંયા આપણે હાથની જે કન્ડિશન મેં બતાવી છે બરાબર અહીંયા એ રીતના શું થશે એની ફિંગર જે ડિઝીઝ છે એ ફ્લેટ્સ જોવા મળશે બરાબર, અને ફોર આર્મ છે વિસ્ટ ડ્રોપ જોવા મળે।
The arm is flexed at the elbow, the wrist extend with her flaccid hands and flexed finger. એટલે આ રીતે હાથની પોઝિશન જનરલી જોવા મળે. નેક્સ્ટ છે એનું મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કન્સિસ્ટ ઓફ સ્પ્લિન્ટિંગ ઓફ આર્મ એન્ડ પ્લેસિંગ ઓફ કોટન બોલ ઇન ધ બેબીઝ હેન્ડ ટુ અવોઇડ કોન્ટ્રેક્ચર. એટલે કોન્ટ્રેક્ચર અવોઇડ કરવા માટે આપણે શું કરીએ છીએ, સ્પ્લિન્ટિંગ અને જે તે કોટન બોલ હોય એ આપણે આમમાં વચ્ચે પ્લેસ કરીએ છીએ. જેન્ટલ મસાજ એન્ડ પેસી મુમેન્ટ આર ઓલ્સો હેલ્પફુલ. બરાબર, મસાજ અને પેસી મુમેન્ટ પણ હેલ્પફુલ છે. ઇફ પેરેલાઇસિસ પરસિસ્ટ મોર ધેન 3 મંથ્સ ન્યુરોપ્લાસ્ટી ઇઝ ઇન્ડિકેટેડ. જો 3 મંથ કરતાં વધારે પેરેલાઇસિસની કન્ડિશન જોવા મળે તો આપણે ન્યુરોપ્લાસ્ટી કરવું પડે. તો આ હતી ઇન્જ્યુરી શેની, નર્વ્સની. હવે નેક્સ્ટ છે ઇન્જ્યુરીઝ ટુ ધ બોન્સ. એટલે બોનમાં કયા કયા ઇન્જ્યુરી જોવા મળી શકે. અધર ધેન ધ સ્કલ બોન્સ, ધ કોમન સાઇટ ઓફ ફ્રેક્ચર આર ઇન્જ્યુર ટુ ધ બોન ઇન નિયોનેટ્સ આર મેઇનલી ફીમર, હ્યુમરસ એન્ડ ક્લેવિકલ્સ. બરાબર, એટલે સ્કલ બોન, હેડ જે છે બરાબર, એની અંદર જે બોન સ્કલ બોન છે જનરલી એમાં ફ્રેક્ચર કે એના રિલેટેડ ઇન્જ્યુરી જોવા મળે. પણ એ ઉપરાંત જે આપણા બોડીમાં લોંગ બોન આવેલા છે, સ્પેશિયલી જે ફીમર બોન, હ્યુમરસ અને ક્લેવિકલ, બરાબર, એમાં જોવા મળતું હોય એમાં એ લોંગ બોન ફ્રેક્ચર, બી છે સ્પાઇનલ ફ્રેક્ચર એન્ડ થર્ડ સી ડિસલોકેશન ઓફ જોઈન્ટ. હવે લોંગ બોન ફ્રેક્ચર. લોંગ બોન ફ્રેક્ચર આર મેઇનલી ફાઉન્ડ ફોલોઈંગ બ્રિજ એક્સેક્રેશન ઓર શોલ્ડર ઇમ્પેક્શન. એટલે શું કહેવા માગે છે કે જે લોંગ બોન આપણી બોડીમાં છે બરાબર, એનું ફ્રેક્ચર જનરલી જોવા મળતું હોય શેના લીધે, તો કે બ્રિજ એક્સેપ્ટેશન. એટલે કે જ્યારે બેબી ઊંધું જન્મે બરાબર, પગ તરફથી એને જ્યારે ડિલિવરી થાય ત્યારે, અને અથવા તો શોલ્ડર ઇમ્પેક્શન એટલે કે શોલ્ડરને એ પ્રેઝન્ટલી હોય એના રિલેટેડ કન્ડિશન હોય એ દરમિયાન. ધ ફોર્સિબલ મેન્યુપ્યુલેશન એન્ડ પુલિંગ મે રિઝલ્ટ ઇન અ ફ્રેક્ચર ઓફ હ્યુમરસ એન્ડ ફીમર. જ્યારે ડિલિવરી દરમિયાન આપણે બેબીને ફોર્સફુલી અથવા તો એકદમ બહાર કાઢવા માટે જોરથી વધારે ખેંચીએ, મેન્યુપ્યુલેટ કરીએ એના હેન્ડને બરાબર, તો શું થશે કે ફ્રેક્ચર થવાના ચાન્સ રહે. ક્લિનિકલ ફીચર્સ ઇન્ક્લુડ લિમિટેશન મુમેન્ટ્સ, ઇસિમેટ્રિકલ મોરો રિસ્પોન્સ. આપણે શેના દ્વારા ખેલાવીએ, તો કે જે બેબીની મુવમેન્ટ હશે ને એ લિમિટેડ હશે બરાબર, અને જે મોરો રિફ્લેક્સ આપણે અસેસ કરીશું તો એ ઇસિમેટ્રિકલ જોવા મળે. બંને આપણે હેન્ડની મુવમેન્ટ શું પહેલાં એક્સટેન્ડ થાય ને પછી ફ્લેક્સને એવું થતું હતું મોરો રિફ્લેક્સમાં, તો આ કન્ડિશનમાં બંનેની મુવમેન્ટમાં ડિફરન્સ જોવા મળી શકે. અને મેનેજમેન્ટમાં આપણે શું કરી શકીએ, તો કે ઇમોબિલાઇઝેશન બરાબર. જે તે આપણે જનરલી પણ ખ્યાલ જ છે કે જ્યારે ફ્રેક્ચર થાય ત્યારે ઇમોબિલાઇઝેશન એ ટ્રીટમેન્ટ છે. આપણે બોનની કે જે તે પાર્ટની તે મૂવમેન્ટ આપણે સ્ટોપ કરવી પડે. એટલે શું થશે કે બોનનું પાછું ઓસિફિકેશન થાય અને ફ્રેક્ચર છે એ કવર થઈ જાય. ધેન નેક્સ્ટ સ્પાઇનલ ફ્રેક્ચર. જે આપણું સ્પાઇનલ કોર્ડ છે બરાબર, ત્યાં વર્ટિબ્રા છે બરાબર, અહીંયા કંઈક ફ્રેક્ચર જોવા મળી શકે. ઇટ મે અકર્સ ડ્યુ ટુ એક્યુટ બેન્ડિંગ ઓફ સ્પાઇન ડ્યુરિંગ ડિલિવરી ઓફ આફ્ટર કમિંગ હેડ ઇન અ બ્રિજ. એટલે કે બ્રિજ ડિલિવરી, બાળક ઊંધું હોય તો જ્યારે આપણે એને પહેલાં પગ બહાર કાઢતા હોય અને પછી જ્યારે હેડને એને બહાર આવતું હોય, તો એ પ્રોસેસ દરમિયાન જો બેબીને આપણે વધારે સ્પાઇનલ કોડ આવેલો હોય એ પાર્ટ તરફ વધારે બેન્ડ કરીએ તો મેબી ત્યારે થઈ શકે ફ્રેક્ચર. ધ ન્યુનિટ મે પ્રેઝન્ટ વિથ ફ્લેસિડ પેરેપ્લેઝિયા વિથ રિટેન્શન ઓફ યુરિન એન્ડ ઓવરફ્લો ઇન કોન્ટિનન્સ. એટલે કે શું થશે કે જે આપણે હિપ બોન છે બરાબર, એની નીચેના પાર્ટમાં એટલે લેગને એ છે એ શું થઈ છે, એ પાર્ટમાં પેરાલાઇસિસની કન્ડિશન જોવા મળી શકે. અને જે યુરિન કંટ્રોલને હોય બરાબર, મીન્સ કે બ્લેડર કંટ્રોલની છે એ ના થાય, મીન્સ કે બેબી છે એ યુરિનને કંટ્રોલ ના કરી શકે, એ યુરિન પાસ કરી દેતું હોય બરાબર, તો એ કન્ડિશન થઈ શકે.
then next dislocation of joint. The common side of dislocation are shoulder, hip, jaw and cervical vertebra. बराबर त्या डिसलोकेशन की कंडीशन प्रेजेंट जोवा मळी सके. द कंडीशन इज डायग्नोज ड्यूरिंग न्यूनेटल एक्जामिनेशन एंड कन्फर्म बाय रेडियोलॉजी. एटले आपणे जे न्यूरोलॉजिकल सॉरी हाँ न्यूनेटल एक्जामिनेशन आपणे कर्यु तो एमां स्पेसिफिक जे फिजिकल एक्जामिनेशन करीए आपणे त्यारे आपणे जे हिप બોન માટે બરાબર અસેસમેન્ટ કરતા હતા. આપણે સિમેટ્રી જોઈ હતી અને બે ઓટલોની ટેસ્ટને બરાબર જોઈ હતી, બારલો ટેસ્ટને બરાબર. તો એ શેના માટે હતું? આપણે જે તે ડિસલોકેશનની કન્ડિશન પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા, અને પછી એવું લાગે તો આપણે રેડિયોલોજી દ્વારા એને કન્ફર્મ કરતા હતા. એટલે ફિઝિકલ એક્ઝામિનેશન દરમિયાન આપણે ખ્યાલ આવી શકે. મેનેજમેન્ટ ઇઝ ડન બાય ઇમોબિલાઇઝેશન એન્ડ કન્સલ્ટેશન વિથ ઓર્થોપેડિક સર્જન. એટલે ઇમોબિલાઇઝેશન દ્વારા આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ અને ઓર્થોપેડિક સર્જનને છે તે કન્સલ્ટેશન દ્વારા. સર્જિકલ કોરેક્શન મે બી રિક્વાયર્ડ ઇન અ ફ્યુ કેસીસ. અમુક કન્ડિશનમાં આપણે સર્જિકલ કરેક્શનની જરૂર પડે છે. તો આ હતું જે તે બોનની ઇન્જ્યુરી. ધેન નેક્સ્ટ છે ઇન્જ્યુરી ટુ ધ મસલ્સ. એટલે જે મસલ્સ છે એમાં ક્યાંય ઇન્જ્યુરી થાય. ધ સ્ટર્નોમેસ્ટોઇડ મસલ્સ આર કોમનલી ઇન્જ્યુરેડ ઇન નિયોનેટ્સ ડ્યુ ટુ ડિફિકલ્ટ બ્રીચ ડિલિવરી, અટેમ્પ્ટેડ ડિલિવરી ફોલોવિંગ શોલ્ડર ડિસ્ટોસિયા ઓર એક્સેસિવ લેટરલ ફ્લેક્શન ઓફ ધ નેક ઇન નોર્મલ ડિલિવરી. મીન્સ મોસ્ટલી કયો મસલ ડેમેજ થાય? તો કે જે સ્ટેનોમેસ્ટોઇડ મસલ્સ છે બરાબર, જે અહીંયા નેક પાસે આવેલું હોય, અહીંયા જે પિક્ચર છે આપણે જોઈએ બરાબર, આ મસલને મોસ્ટલી જનરલી ઇન્જ્યુર થતું હોય. શેના લીધે? તો કે જે બેબી બ્રીચ ડિલિવરી એટલે બેબી જે ઊંધું જન્મતું હોય એ કન્ડિશનમાં, અને શોલ્ડર ડિસ્ટોસિયા એટલે જે શોલ્ડર છે બરાબર એ શું થતા હોય, મધરના પેલ્વિસમાં અટકી જતા, મીન્સ કે ડિલિવરી થવામાં પ્રોબ્લેમ થતી હોય, બહારે જ્યારે બેબી નીકળતું હોય ત્યારે એને જે શોલ્ડર બહાર આવવામાં પ્રોબ્લેમ થતી હોય બરાબર, નોર્મલ ડિલિવરીની કન્ડિશનમાં, અથવા તો એક્સેસિવ લેટરલ ફ્લેક્શન જોવા મળતું હોય બરાબર, તો આ કન્ડિશનમાં મસલ ડેમેજ થઈ શકે. ધેર ઇઝ રપ્ચર ઓફ મસલ ફાઇબર્સ એન્ડ બ્લડ વેસલ્સ ફોલોવડ બાય ફોર્મેશન ઓફ હિમેટોમા. એટલે જે શું થશે કે મસલ ફાઇબર છે એ ડેમેજ થશે, બ્લડ વેસલ છે એ ડેમેજ થાય, એના લીધે હિમેટોમા જોવા મળી શકે. હિમેટોમા અપિયર્સ કોમનલી એટ ધ જંકશન ઓફ અપર એન્ડ મિડલ થર્ડ ઓફ ધ મસલ અબાઉટ 7 to 10 ડેઝ આફ્ટર બર્થ. એટલે 7 થી 10 દિવસ પછી ત્યાં શું આ હિમેટોમા પ્રેઝન્ટ હોઈ શકે, જે આ મસલના જે તે બરાબર પાર્ટ છે ત્યાં ક્યાં, તો કે અપર એન્ડ મિડલ થર્ડ ઓફ મસલ. નો મેનેજમેન્ટ યુઝવલી નીડેડ. મેનેજમેન્ટ જરૂર હોતું નથી. ઇટ ડિસઅપિયર બાય ધ 6 months to 1 year ઓફ એજ. એટલે કે 6 months અથવા તો 1 યરની અંદર ડિસઅપિયર જનરલી થઈ જતું હોય. ધેન નેક્સ્ટ છે ઇન્જ્યુરી ટુ ધ સ્કીન એન્ડ સબક્યુટેનિયસ ટીસ્યુ બરાબર, પણ મસલનું હતું, હવે સ્કિનમાં બેબીમાં ઇન્જ્યુરી થાય એ, અથવા તો સબક્યુટેનિયસ ટીસ્યુ છે ત્યાં. સુપરફિશિયલ એબ્રેશન પેચીસ એન્ડ બ્રુઝિંગ મે બી ફાઉન્ડ ફોલોવિંગ ફોર્સેપ ડિલિવરી ઓર પ્રોલોંગ લેબર. એટલે સ્કિનમાં આપણે લીઝન જોવા મળે, એબ્રેશન જોવા મળે, પેચીસ પ્રેઝન્ટ હોઈ શકે, બ્રુઇઝિંગ કલર જોવા મળે, શેના લીધે? તો કે જે આપણે ફોર્સેપ ડિલિવરી કરાવીએ અથવા તો જે લેબર પ્રોલોંગ લેબર બરાબર જે ટાઈમ પીરિયડ હોય એના કરતાં વધારે ટાઈમ પીરિયડ લાગતો હોય એ દરમિયાન કઈ કન્ડિશનના લીધે. સ્પોન્ટેનિયસ રિકવરી અકર્સ વિથિન 2 to 3 ડેઝ. એટલે 2 થી 3 દિવસની અંદર રિકવરી જોવા મળે. લોકલ એપ્લિકેશન ઓફ એન્ટીસેપ્ટિક લોશન કેન પ્રિવેન્ટ ઇન્ફેક્શન ઓફ ધ એરિયા. એટલે જ્યાં પણ ક્યાંય મે બી કટ પ્રેઝન્ટ હોય કે લીઝન પ્રેઝન્ટ હોય બરાબર, કે સ્કિનમાં કંઈ પણ જાતનું બરાબર પેચ કે એવું કંઈ, એટલે કંઈ પણ જે સ્કિનમાં
ઇન્જુરી થઈ હોય તો એના આપણે પાર્ટમાં શું કરીએ, એન્ટિસેપ્ટિક લોશન દ્વારા આપણે જે તે ઇન્ફેક્શન થતું અટકાવી શકીએ. બરાબર, તો આ ઓવરઓલ હતું ઇન્જ્યુરી. બરાબર, બર્થ ઇન્જ્યુરી એમાં સૌથી પહેલાં આપણે જોઈ હતી હેડ ઇન્જ્યુરી. એમાં આપણે અલગ અલગ કન્ડિશન જોઈ કે કેપ્યુટ સક્સેડિનમ, સિફેલોહિમેટોમા, ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જ્યુરી. બરાબર, પછી સ્કલનું ફ્રેક્ચર, સ્કાલ્પ ઇન્જ્યુરી. પછી એના પછી નેક્સ્ટ જોઈ ઇન્જ્યુરી ટુ ધ નર્વ્સ, એટલે કે જે તે નર્વ્સમાં કંઈ ઇન્જ્યુરી થાય એમાં. તો એમાં ફેશિયલ પાલ્સી જોયું અને બ્રેકિયલ પાલ્સી. બ્રેકિયલ પાલ્સીમાં બે, અર્બ પાલ્સી એન્ડ ક્લમ્પ કિસ પાલ્સી. બરાબર, તેના પછી જોયું આપણે ઇન્જ્યુરી ટુ ધ બોન્સ. એમાં આપણે લોંગ બોન છે બરાબર, એનું ફ્રેક્ચર, સ્પાઇનલ ફ્રેક્ચર અને ડિસલોકેશન ઓફ જોઈન્ટ. એન્ડ આફ્ટર આપણે ઇન્જ્યુરી ટુ ધ મસલ. મસલમાં જે ઇન્જ્યુરી થાય એમાં સ્ટેનોમેસ્ટોઇડ્સ મસલમાં કોમનલી જોવા મળે. એન્ડ ધેન લાસ્ટમાં આપણે જોયું ઇન્જ્યુરી ટુ ધ સ્કિન. સ્કિનમાં જે ઇન્જ્યુરી થાય એ. તો આ ઓવરઓલ હતું બર્થ ઇન્જ્યુરી. થેન્ક યુ, ધેટ્સ ઇટ. થેન્ક યુ.